નમસ્કાર સમાચારો સાથે હું છું વિધિ રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો ઠંડી અંગે અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી આગામી અડતાળીસ કલાકમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોરદાર ઠંડી પડશે તો બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલમાં પણ કડકડતી ઠંડીની શક્યતા છે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોરદાર ઠંડી પડશે ઉત્તર ગુજરાતમાં બે ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટવાની શક્યતા છે એકવીસથી ત્રેવીસ નવેમ્બર ઠંડીનું જોર વધવાની સંભાવના પંચમહાલના ભાગો પછી સાબરકાંઠાના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ જેવું આગામી અડતાલીસ કલાક કે બોતેર કલાકમાં રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ કે તેથી નીચું થવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટી શકવાની શક્યતા રહેશે એક અને કદાચ ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે વલસાડના ભાગમાં પણ ન્યૂતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ ન્યૂતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે